મિત્રો એસએનપી ન્યૂઝમાં હું રૈસા પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. જંગલ ગામ નજીકના હરિયો ઉપરથી પુરુષની લટકતી મળેલી લાશમાં હત્યાનો ગુનો દાખલ. દહેજના જોલવા ગામ નજીકથી એસીબી પોલીસે ટ્રકમાં સંતાવેલો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. ચોરખાનું બનાવી દારૂની થતી હતી હેરાફેરી. પંડિત ઓમકારના ખોલમાં સરકારી કાર્યક્રમો પૂર્ણ. જાહેર માર્ગો ઉપર ઢોરોનો પુનઃ અધિંગો. વાહન ચાલકો પરેશાન. બિસ્કીટ ભરેલો ટેમ્પો ચોરીમાં બિસ્કીટનો જથ્થો ખરીદદાર ઝડપાયો. ટેમ્પો ચોર પોલીસ પકડથી દૂર. રક્ષાબંધને ગણતરીના દિવસો બાકી છતાં રાત્રિ બજારોમાં મંદી. ગ્રાહકો ઓનલાઈન ખરીદી તરફ વળ્યા. ભરૂચ શહેરમાં થોડા દિવસ અગાઉ વરસાદ વરસ્યા બાદ લાંબો વિરામ લીધો હતો, જેના પગલે ખેડૂતો પણ ચિંતિત બન્યા હતા. પરંતુ આજે બપોરના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવતા મુશળધાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે ભરૂચના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારના દ્રશ્યો સર્જાયા હતા. મુશળધાર વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વરસાદ વરસતા શહેરીજનો અને ઠંડકનો અનુભવ કર્યો હતો. ભરૂચ જિલ્લામાં ચોમાસાની ઋતુનો પ્રારંભ થયા બાદ પણ આકાશમાં જ્યારે સંતાકુકડીનો ખેલ ખેલાતો હોય તેમ વરસાદ પણ અદ્રશ્ય થઈ ગયો હતો. પરંતુ આજે બપોરના સમયે વાતાવરણમાં એકાએક પલટો આવી જતા મુશળધાર વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા અને ભરકા સાથે વરસાદ વરસતા ખેતી ઉપર નિર્ભર ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સતત વરસાદ વરસતા ભરૂચના નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણીનો ભરાવો જોવા મળ્યો હતો, જેમાં ખાસ કરી ભરૂચના સેવાશ્રમ રોડ, પાંચબત્તી, ફાટા તળાવ, ગાંધી બજાર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો જોવા મળ્યો હતો. તો ભરૂચના સોસાયટી વિસ્તારોમાં પણ વરસાદી પાણીનો ભરાવો જોવા મળ્યો હતો. આમ બપોર બાદ મુશળધાર વરસાદ વરસતા સમગ્ર ભરૂચ શહેર ઠંડુગાર બની ગયો હતો. મેહુલિયાના લાંબા વિરામ બાદ એન્ટ્રી થતા જ ભરૂચમાં સતત વરસાદ વરસ્યો હતો અને હવે ધીરે ધીરે ચોમાસાની ઋતુ જામી રહી હોવાનો અનુભવ પણ ભરૂચવાસીઓએ કર્યો હતો. જો કે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ફાટા તળાવથી ગાંધી બજાર સુધીના મુખ્ય માર્ગ ઉપરની ખુલ્લી ગટરોમાં વાહનો ખાબક્યા હતા, જેમાં નગીના મસ્જિદ પાસે વરસાદી પાણીમાં ખુલ્લી કાંસ નજરે ન પડતા ટેમ્પો ખુલ્લી કાંસમાં ઉતરી જતા હલાકી ભોગવવાનો વારો આવ્યો હતો, ત્યારે પાલિકા ખુલ્લી કાંસો બંધ કરાવે તે જરૂરી છે. સરકારે 5 વર્ષ પૂર્ણ કર્યા હોવાની ખુશીમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા હતા અને ભરૂચમાં પંડિત ઓમકારના ઠાકોર કલા ભવન ખાતે 10 દિવસ સુધી ચાલેલા સરકારી કાર્યક્રમમાં આવતા મહાનુભાવોને રસ્તામાં ધોરણો ન્યુસન્સ સહન ન કરવું પડે તે માટે નગરપાલિકા દ્વારા રોજ મદારો મૂકવામાં આવ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થતા પુનઃ એકવાર ભૃગુ ઋષિ ઓવરબ્રિજથી શક્તિનાથ સર્કલ સુધીના જાહેર માર્ગના ડિવાઈડર ઉપર ધોરણો અધિંગો જમાવવાનો પ્રારંભ કરી દીધો છે. ભરૂચ શહેરમાં જાહેર માર્ગો ઉપર રખડતા ધોરણના ન્યુસન્સથી વાહન ચાલકો ભારે ત્રાહિમામ પોકાડી ઉઠ્યા છે અને ઘણી વખત અકસ્માતનો ભોગ પણ બની રહ્યા છે. ભરૂચમાં સરકારી કચેરીઓ નજીક એટલે કે કલેક્ટર કચેરી, જૂની મામલતદાર અને ન્યાયાલયની બહાર જાહેર માર્ગો ઉપર જ ભૃગુ ઋષિ ઓવરબ્રિજથી શક્તિનાથ સર્કલ સુધીના માર્ગોના ડિવાઈડર ઉપર સવારથી જ ઢોરોનો અડિંગો જમાવી દેતા હતા અને આ ન્યુસન્સ પંડિત ઓમકારના ઠાકોર કલા ભવન હોલમાં મહાનુભાવ તરીકે આવતા લોકોને સહન ન કરવું પડે તે માટે ભરૂચ નગરપાલિકા દ્વારા ઢોરોને દૂર કરવા માટે રોજ મદાર માણસો મૂકવામાં આવતા હતા. પરંતુ 10 દિવસના કાર્યક્રમ પૂર્ણ થતાની સાથે જ રોજ મદારોને પણ મૂકવામાં ન આવતા ભરૂચની સરકારી કચેરીઓ બહાર પુનઃ રોડ પરના ડિવાઈડરો ઉપર ઢોરોનો અડિંગો જમાવવાનું શરૂ કરી દેતા પુનઃ એકવાર વાહન ચાલકોને રખડતા પશુઓના અડિંગો સહન કરવાનો વારો આવ્યો છે. નબીપુરમાં મોહરમના તહેવારોને ધ્યાનમાં રાખી નબીપુર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. મુસ્લિમ બિરાદરોનો મોહરમનો તહેવાર હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ શાંતિપૂર્ણ માહોલમાં પર્વની ઉજવણી થાય તે હેતુસર નબીપુર પોલીસ મથકના પીએસઆઈ એકે જાડેજા દ્વારા પોલીસ સ્ટાફ સાથે રાખી ફ્લેગ માર્ચ યોજી હતી. મુસ્લિમ બિરાદરો શાંતિપૂર્ણ માહોલમાં મહોરમ પર્વની ઉજવણી કરે તે હેતુસર પીએસઆઈ એકે જાડેજાના નેતૃત્વ હેઠળ ફ્લેગ માર્ચનું આયોજન કરાયું હતું. અગાઉ પણ પોલીસ મથકે વિવિધ ગામોના સરપંચો તેમજ આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. ત્યારબાદ નબીપુર સહિત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા અનેક ગામોમાં ફ્લેગ માર્ચ યોજી શાંતિ જાળવી રાખવા અનુરોધ કરાયો હતો. અંકલેશ્વરના અંસાર માર્કેટ નજીકથી ભંગારનો જથ્થો ભરેલો ટેમ્પો સાથે બેની ધરપકડ કરાઈ હતી.
બનાવની મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના અંસાર માર્કેટ નજીક નવજીવન હોટલ પાસે કાઈસર ટેમ્પો નંબર GJ16AU5674 માં લોખંડની પ્લેટનો ભંગાર ભરેલો હોય અને નજીકમાં જ ભંગારનો જથ્થો વિરલ જગદીશ ઠક્કર રહેવાસી નવજીવન હોટલનો હોય ગોડાઉનના માલિક હોવાની ઓળખ આપી હતી. જ્યારે તેની સાથે રહેલા મનીષ રમેશ વસાવા રહેવાસી નવીનગરી સારંગપુરનો ડ્રાઈવર તરીકે હોવાનું સામે આવ્યા બાદ આઈસર ટેમ્પોમાં રહેલા લોખંડના જથ્થા અંગે કોઈ આધાર પુરાવા મળી ન આવતા પોલીસે શંકાસ્પદ લોખંડના જથ્થા સાથે બંનેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી આરંભી હતી. અંકલેશ્વરના દધાલ બ્રિજ નજીક ટેમ્પો ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા અકસ્માતમાં 3ને ઈજાઓ થઈ હતી. ભરૂચ જિલ્લાના નેશનલ હાઈવે 48 ઉપરથી અંકલેશ્વરના દધાલ બ્રિજ પાસેથી એક ટેમ્પો પસાર થયો હતો, જેણે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા ટેમ્પો પલટી મારી રોડની સાઈડ ઉપર ઉતરી ગયો હતો અને લોખંડની એંગલ તોડીને રોડની સાઈડની નીચે પડી જતા ટ્રકમાં રહેલા સવાર લોકોને 3 જણાની ઈજાઓ થતા 108 મારફતે સારવાર અર્થે ખસેડાયા હતા. અકસ્માત અંગેની જાણ ફાયર ફાઈટરને થતા તેઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી. જોકે આ જર્જરિત બ્રિજ હોવાના કારણે અકસ્માતો સર્જાતા હોવાના પણ આક્ષેપો વાહન ચાલકોએ કર્યા હતા. દહેજના જોલવા ગામના ગેટ નંબર 1 ઉપરથી એસીબી પોલીસે ટ્રકમાં ચોરખાનામાં સંતળેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. દહેજ પોલીસ જોલવા ગામ નજીક ગેટ નંબર 1 પર એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક રાજસ્થાની ટ્રક આવી હતી. તેને રોકી બાતમીના આધારે તેને તલાશી લેતા ટ્રકની પાછળના ભાગે ચોરખાનું બનાવી વિદેશી દારૂની પેટીઓ સંતરેલી મળી આવતા પોલીસે ટ્રક ચાલક અને ક્લીનરને દારૂના જથ્થા સાથે 7.5 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના દહેજ પંથકના જોલવા ગામના ગેટ નંબર 1 ઉપર ભરૂચ એસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક ટ્રક નંબર RJ27GC5747 આવતા તેને રોકી ટ્રકમાં દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળી હતી, જેના પગલે પોલીસે તલાશી લેતા કાંઈ હાથ લાગ્યું ન હતું. પરંતુ ટ્રકની અંદર ચોરખાનું બનાવ્યું હોય અને તેમાં દારૂની પેટીઓ હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે સતત આખી ટ્રકને ચેક કર્યા બાદ ચોરખાનું મળી આવ્યું હતું અને તેમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો સંતળેલો મળી આવ્યો હતો. ચોરખાનામાંથી પોલીસે અંદાજે 7,51,640 વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેમાં ચાલક અને બંનેની પૂછપરછ કરતા બંનેએ પોતાની ઓળખ આપી હતી, જેમાં એક ભેરુ રામચંદ્ર જાટ અને કિશન કાળુલાલ જાટ હોવાનું અને બંને રાજસ્થાનના રહેવાસી હોવાનું જણાવતા પોલીસે દારૂનો જથ્થો અને ટ્રક મળી અંદાજે 7,80,640 મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ આરંભી હતી. કહનના ઘર તરફથી ગણવાપાત્ર જુગાર કેસ શોધવામાં 3 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જંબુસર નાયબ પોલીસ અધિક્ષક એજી ગોહિલ તથા ઇન સીપીઆઈ કેવી પાડિયાના માર્ગદર્શન હેઠળ વેદજ પીએસઆઈ બીઆર પટેલને મળેલ બાતમીના આધારે કહનમાં વડ તળાવ વિસ્તારમાંથી મોબાઈલ ટોર્સના અજવાળી જુગાડમતા શૈલેષભાઈ જસુભાઈ સોલંકી, કહનમાં વડ તળાવ અજયભાઈ કાંતિલાલ વાઘેલા, કહનમાં જોશીપુરા નગીનભાઈ પૂનમભાઈ બાળિયા, હલ રહે જોશીપુરા મૂળ રહે મોબા ગામ લીમડાવાડું ફળિયું નાઓને જુગાડમતા પકડી પાડી રોકડ રૂપિયા 12,550 તથા એક મોટરસાઈકલ તથા મોબાઈલ મળી કુલ રૂપિયા 57,550 મુદ્દામાલ કબજે કરી વેદજ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બિસ્કિટ ભરેલો ટેમ્પો ચોરી પ્રકરણમાં પોલીસે બિસ્કિટનો જથ્થો ખરીદનારને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. વાલિયા રોડ કોસમણી ગામ તાલુકા અંકલેશ્વર જિલ્લા ભરૂચ નાઓની આઈસર ટેમ્પોના ડ્રાઈવર અશોકભાઈ સિરસાથ નાઓને ઝઘડિયા બ્રિટાનિયા કંપનીના બિસ્કિટના કુલ બોક્સ નંગ 838 કિંમત રૂપિયા 6,42,247.75 આઈસર ટેમ્પોમાં બળી તારીખ 12-8-2021 રોજથી તારીખ 13-8-2021 સમય દરમિયાન સોમાડી ચોકડી પાટીલ ટ્રાન્સપોર્ટ નજીક અંકલેશ્વર જીઆઈડીસી અંકલેશ્વર તાલુકા અંકલેશ્વર જિલ્લા ભરૂચ ખાતે લોક મારી પાર્ક કરી મૂકેલ હતી. તે આઈસર ટેમ્પોના કિંમત રૂપિયા 2 લાખ તથા આઈસર ટેમ્પોમાં ભરેલ મુદ્દામાલ સાથે મળી કુલ કિંમત રૂપિયા 8,42,227 ની કોઈ ચોર ઈસમ ચોરી કરી લઈ ગયેલ હોય તે બાબતે તપાસ શરૂ કરી હતી. શંકાના આધારે આરોપી ભેરુલાલ જગદીશ તૈલી ઉંમર વર્ષ 29 ધંધો વેપાર રહેવાસી મકાન નંબર G20 પ્રિયંકા ગ્રીન પાર્ક જીઆવે રોડ ભેસ્તાન તાલુકા જિલ્લા સુરત મૂળ રહે ગામ માનપુરા તાલુકા જિલ્લા ભીલવાડા રાજસ્થાન નાઓને તારીખ 18-8-2021 રોજ લાવી તેની કડક પૂછપરછ કરતા તેને બિસ્કિટનો જથ્થો ખરીદી હોવાની કબૂલાત કરતા
તેની અટકાયત કરવામાં આવી હતી, જો કે હાલ તો મૂળ આરોપી હજુ પોલીસની પકડથી દૂર હોવાની માહિતી મળી રહી છે. વર્ષમાં રક્ષાબંધન પૂર્વે રાત્રી બજારમાં મંદીનો માહોલ જોવા મળતા વેપારીઓ મૂંઝવણ અનુભવી રહ્યા છે. આગામી રવિવારના રોજ સમગ્ર ભારતમાં રક્ષાબંધન ભાઈ બહેનના પવિત્ર તહેવાર મનાવવામાં આવશે, ત્યારે ભરૂચ પંથકમાં પણ રાખડીના વેચાણમાં મંદીનો માહોલ હોવાનું દુકાનદારો જણાવી રહ્યા છે. એક દિવસમાં જેટલું વેચાણ થવું જોઈએ એનું 3 દિવસમાં પણ વેચાણ થઈ રહ્યું નથી. રાખડીઓની વેરાયટીની વાત કરીએ તો પંથકમાં મેડ ઇન ચાઇનાની રાખડીઓ આવતી હતી, જે ભારતમાં પ્રતિબંધ બાદ તેનો સ્ટોક પણ બંધ થઈ ગયા છે, જેને કારણે વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. બજારમાં રાખડીના ભાવમાં 25-30% ભાવ વધારો થયો છે, જેથી લોકોને હવે ઓનલાઈન રાખડીઓ ખરીદવાનું વધારે પસંદ કરી રહ્યા છે. ઓનલાઈન ભાવ ઓછા હોવાને કારણે લોકો આકર્ષાઈ રહ્યા છે. કોરોના મહામારીએ લોકોને ઘરમાં એટલા પૂરી દીધા છે કે લોકોને બહાર કોઈ પણ વસ્તુ લેવા માટે નહીં નીકળવા પણ મજબૂર થવું પડે છે. પહેલા તહેવાર દરમિયાન બજારમાં રોનકનો માહોલ જોવા મળતો હતો, લોકો ખરીદી કરવા માટે નીકળતા હતા, તે હવે કોઈ પણ અંશે જોવા મળી રહ્યું નથી અને લોકો ઘરે બેઠા જ વસ્તુઓ મંગાવી અને તેનો આનંદ માણી રહ્યા છે. પરંતુ તેનાથી વર્ષોથી વેપાર કરતા લોકોને માઠી અસર થઈ રહી છે. જો કે હજુ પણ રાખડી બજારમાં વેપારીઓ રક્ષાબંધન સુધીમાં બજારમાં ઘડાકી નીકળશે તેવી આશાઓ બાંધી બેઠા છે. ના પરિવાર સ્ટોલ પરથી મિસ ભારતી બોલી રહી છું. અત્યારે રાખડીના માહોલ પ્રમાણે જોવા જઈએ તો બજારમાં બહુ જ મંદી છે, અને જે રાખડીમાં અમારે 3 દિવસ વેચાણ થવું જોઈએ એ અત્યારે હાલમાં ઓછું છે અને મંદી બહુ જ છે. બીજી વસ્તુ કે જે ટેડી બિયરોમાં વેરાયટી આવી છે, પણ જે આગળ જતાં જે હેવી રેન્જમાં રાખડીઓ આવી જોઈએ એ આવી નથી રહી, અને મેડ ઇન ચાઇનાનો જે માલ આવતો હતો બજારમાં એ પણ બંધ છે. લાઇટવાળી રાખડીઓ પર ટોટલી બંધ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, અને 50% ઓછામાં ઓછો અમારો જે વેચાણ થવું જોઈએ એ અત્યારે 3 દિવસમાં વેચાણ થઈ નથી રહ્યું. માર્કેટમાં રાખડીમાં 20% વધારો છે અને બજારમાં બહુ જ મંદી છે. બાળકોની વસ્તુમાં જોવા જઈએ તો જે વેરાયટી આવતી હતી તે વેરાયટી ટોટલી બંધ છે, અને અમે જે વેચાણ કરી રહ્યા છીએ, અમે મિનિમમ 20 વર્ષથી આ ધંધો કરી રહ્યા છીએ, પણ આ વખતે કોરોના માહોલને ધ્યાનમાં લઈને માર્કેટમાં વેપારીઓ પણ એવું કહે છે કે માલ નથી વેચાઈ શકતો અને અમારે પણ સ્ટોલ પર માલ વેચાણ થઈ નથી શકતું. આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા રક્ષાબંધનની આગોતરી ઉજવણી કરી હતી. ભરૂચની જન શિક્ષણ સંસ્થાન દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરેલ છે, જેના ભાગરૂપે આજરોજ પવિત્ર રક્ષાબંધન તહેવારની ઉજવણીનો આગોતરું આયોજન કરી કોરોના વોરિયર્સ ભાઈઓને રાખડી બાંધી મીઠાઈ આપીને સન્માનિત કર્યા હતા. આજરોજ GSS ની મહિલા પાંખ દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીઓ ભાઈઓનું રાખડી બાંધી સન્માન કરાયું. ત્યારબાદ નગરપાલિકા ભરૂચ ખાતે સેક્રેટરી શ્રી કલ્પનાબેન ઉપાધ્યાય અને PRO શ્રી કમલેશભાઈ ગૌસ્વામીના સહયોગથી સફાઈ સેવકો તથા અન્ય કામદારનું રાખડી બાંધી સન્માનિત કર્યા હતા. ત્યારબાદ ભરૂચ શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કર્મચારીને રાખડી બાંધી સન્માનિત કરાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન લાઇવલીહુડ કોઓર્ડિનેટર શીતલબેન ભરૂચા, ટ્રેડ ઇન્સ્પેક્ટર ગીતાબેન સોલંકી, કૃષ્ણાબેન કઠોલિયા, અર્પિતાબેન જાદવ તથા તાલીમાર્થી બહેનો દ્વારા કરવામાં આવ્યું. નિયામક શ્રી જૈનુલ આબિદીન સૈયદ દ્વારા શ્રેષ્ઠ કામગીરી બદલ સૌને અભિનંદન પાઠવ્યા અને તમામ સરકારી વિભાગોનો સરકાર બદલ આભાર વ્યક્ત કર્યો. દહેજમાં CPC લાઈફ સાયન્સ કંપનીનું ભૂમિપૂજન વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાના હસ્તે કરાયું હતું. વાગરા તાલુકો ઔદ્યોગિક ક્ષેત્રે હણફાળ ભરી રહ્યો છે. વિશ્વની વિશાળ કંપનીઓ તાલુકાની ઔદ્યોગિક વસાહતોમાં સ્થાયી થઈ છે. દેશ વિદેશના મોટા ઉદ્યોગો આ વિસ્તારમાં ધમધમતા થયા છે. આ કતારમાં વધુ એક કંપનીનું નામ નામાંકિત થવા થઈ જઈ રહ્યું છે. સ્નેહલ પટેલ ફાઉન્ડેશન દ્વારા ફાર્માસ્યુટિકલ કંપની CPC લાઈફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ દહેજ GIDC માં કાર્યરત કરવા આજે સામાનપોર સંભેટી ગામ ખાતે વાગરા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અરુણસિંહ રાણા તેમજ સ્નેહલ પટેલ ફાઉન્ડેશનના સંસ્થાપક સ્નેહલ પટેલ અને તેમના ધર્મપત્ની મિલી પટેલના હસ્તે ભૂમિપૂજન કરાયું હતું. પૂજા અર્ચના અને ભજન કીર્તન સાથે ભૂમિપૂજનની વિધિ સંપન્ન થઈ હતી. આ કાર્યક્રમમાં હાજરી આપનાર મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું. CPC લાઈફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ 20 એકરથી વધુની જગ્યામાં નિર્માણ પામશે અને આગામી જાન્યુઆરી સુધીમાં યુનિટ શરૂ કરવાની કંપની મેનેજમેન્ટ દ્વારા ધારણા વ્યક્ત કરાઈ છે. SPC કંપની દ્વારા આ કંપની ખૂબ
આપણા શરીરની દવાઓ બનાવવામાં વધુને વધુ ઉપયોગી થાય એમ છે. આ એસપી જી કંપની 3-2 કંપની અંકલેશ્વરમાં છે, ત્રીજી કંપની અગર વાગરામાં જ્યારે આવે છે ત્યારે હું વાગરા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે હું ખૂબ લાગણી અનુભવું છું અને સાથે સાથે મારા વિસ્તારના લોકોને 1200 લોકોને રોજી મળે એવી આજે આ કંપની દ્વારા આયોજન થવાનું છે. એના ખાતમુહૂર્ત પ્રસંગે હું ચોક્કસ એસપી સી કંપનીને ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ. આજે મારું એસપી સી લાઇફસાયન્સીસમાં નવા પ્લાન્ટનું ભૂમિપૂજન છે. મારો પ્લાન્ટ જે ઓલરેડી અંકલેશ્વરમાં છે અને એ નવો પ્લાન્ટ દહેજમાં એસ્ટાબ્લિશ કરવાના છે, એટલે એના ભૂમિપૂજનનો આજે પ્રોગ્રામ છે. આના દ્વારા કોને કોને લાભ? જો નવો પ્લાન્ટ એસ્ટાબ્લિશ થાય એટલે એસ્ટાબ્લિશ થતાં પહેલાં ઘણા બધા કોન્ટ્રાક્ટર્સને લેબર્સને ઘણા બધાને ફાયદો થતો હોય. એ પ્લાન્ટ ચાલુ થાય એના પછી જે પરમનન્ટ એમ્પ્લોઈઝ કોન્ટ્રાક્ચ્યુઅલ એમ્પ્લોઈઝ હશે લગભગ 400-500 એમ્પ્લોઈઝ. અમે ફેઝ વનમાં જો પ્લાન્ટ એસ્ટાબ્લિશ હમણાં કરી રહ્યા છે એટલે ઘણો મોટો સાઇટ થશે એટલે ફ્યુચરમાં બીજો પ્લાન્ટ આવશે એટલે વી હોપ દેટ આગળ પહેલાં કદાચ 700-800 લોકોને એમ્પ્લોયમેન્ટ મળી. નેશનલ હાઈવે ઉપરના જંગલ ગામ નજીકથી વૃક્ષ ઉપર લટકતી લાશનું પેનલ પીએમ કરાવતા હત્યા કરી હોવાનું સમાવતા નવીપુર પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. અંકલેશ્વર ખાતે રહેતા એક રાજસ્થાની યુવાને ગળે ફાંસો આપી હત્યા કર્યા બાદ તેનો મૃતદેહ જંગાળ ગામ પાસે એક વૃક્ષ ઉપર લટકાવી દેવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નબીપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી યુવાનની હત્યા કોણે અને કયા સંજોગોમાં કરવામાં આવી તેની વિગતો મેળવવાની કવાયત આરંભી છે. ઝઘડિયાના જીતાલી ગામ પાસે આવેલી સૌરાષ્ટ્ર ડાઇસ કેમિકલ કંપનીમાં નોકરી કરતો અને મૂળ રાજસ્થાનના ડુંગરપુર ખાતેનો વતની લાડુરામ પૂજાભાઈ તાબિયાડનો નાનો ભાઈ મનસુખ એશિયન પેન્ટ ચોકડી પાસે એડવાન્સ ડાયકેમ કંપનીમાં કામ કરી ત્યાં રહેતો હતો. તેની પત્ની સાથે તેને અણબનાવ હોય તે તેના વતને રહેતી હતી. દરમિયાનમાં ગત રવિવારે ભરૂચ નેશનલ હાઈવે પર જંગાળ ગામ પાસે આવેલી આજવા હોટલ નજીક એક વૃક્ષ પર તેનો મૃતદેહ મળી આવ્યો હતો, જેના પગલે પોલીસે તેના પરિવારજનોનો સંપર્ક કરતા લાડુરામ તાબિયાડે સ્થળ ઉપર પહોંચ્યા હતા. પોલીસે મૃતકનું શંકાના આધારે પેનલ પોસ્ટમોર્ટમ કરાવતા તેમાં અજાણ્યા હત્યારાએ તેના ગળે ફાંસો આપી હત્યા કર્યા બાદ તેને નાયલોનની દોરી વડે ફાંસો આપી દીધો હોવાનું તારણ કાઢતા પોલીસે લાડુરામ તાબિયાડની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધ્યા બાદ હવે તેની હત્યા કોણે અને કયા કારણોસર કરવામાં આવી છે અને હત્યાના કારસો સ્થળ પર અંજામ આપવામાં આવ્યો હતો કે પછી અન્ય સ્થળે તે દિશામાં તપાસ શરૂ કરી છે. તો આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.